દેખાય. આજે ગચ્છાધિપતિ પદના 25 વર્ષ સાહેબના પૂર્ણ થયા. 25 વર્ષ પહેલા સમગ્ર સમુદાયની જવાબદારી એક પદારોહણ પૂર્વક એમના ખભે મૂકવામાં આવી અને એને 25 વર્ષ થયા. આખા સમુદાયને તો આનંદ છે જ, પણ સકળ શ્રી સંઘ માટે ગૌરવનો વિષય છે. સાહેબ એટલે જ્ઞાનની એક વિશિષ્ટ પ્રતિભા. સાહેબના વ્યક્તિત્વને જે ઓળખતા હોય એને ખ્યાલ છે કે સાહેબ એટલે એક માત્ર જ્ઞાનની પ્રતિભા પણ નહીં, પણ જીવંત જ્ઞાન, જીવંત જ્ઞાન અને જ્ઞાનની પરિણતિ તમને લાગે. જે રીતનું વ્યક્તિત્વ સાહેબનું છે એને લગભગ ઓળખવું મુશ્કેલ પડે, લગભગ મને લાગે છે કે કમ્પ્લીટલી જે ઓળખી શકે ને એને અહીંયા જ આવવું પડે. એ વગર શક્ય નથી કે ગચ્છાધિપતિના વ્યક્તિત્વને એ પૂરો ન્યાય આપી શકે. એટલું બધું જબરજસ્ત એમનું સાહેબનું વ્યક્તિત્વ છે. સાહેબના વ્યક્તિત્વની સાથે એક ભાવયાત્રા કરીએ ને સાહેબની, એવું મન થાય. જ્ઞાન સામ્રાજ્યનો દિવસ છે. સાહેબની પોતાની એક વિશિષ્ટ જ્ઞાન પ્રતિભા અને એક અલગ ઓળખ છે. સમગ્ર જૈન સંઘની અંદર એક પ્રભુના શાસનના એન્સાઇક્લોપીડિયા તરીકે કે આજની ભાષામાં વિકિપીડિયા તરીકે તમે ઓળખી શકો એવી એક વિશિષ્ટ પ્રતિભા. જ્યારે જ્યારે પણ સાહેબ વાંચે, ગ્રંથો વાંચવાની આખી ટેકનિક અને આખી પદ્ધતિ સાહેબની અલગ, આખી પદ્ધતિ અલગ. સાહેબ વાંચે એટલે વાંચતા ન હોય, એ જણા પચાવતા હોય. ધારણા શક્તિ એમની જબરજસ્ત. આજની તારીખમાં પણ કોઈ પદાર્થ પૂછે કે તમે પાઠ લાવો, ફલાણા ગ્રંથ લાવો, તમે પ્રત લાવો એટલે કે ત્રીજો ભાગ, અને નિશ્ચિત સૂત્રનો ત્રીજો ભાગ કોઈ લઈ આવે, પ્રથાકાર હોય તો આટલામો, પુસ્તકાકાર હોય તો આટલામો ભાગ લાવો. સાહેબને ઉપસ્થિત હોય અને જો ડાબા હાથના પાનામાં છે ને નીચેના ભાગમાં ક્યાંક લખ્યું હશે. આવી રીતે સાહેબને પદાર્થોની ઉપસ્થિતિ રહે. અને ઘણા બધા મહાત્માઓને વિશેષ અનુભવ એવા થયા છે કે સાહેબ જે રીતે ગ્રંથોની સાથે સ્વજનની જેમ સંકળાયેલા છે, બહુ ઓછા વિદ્વાન વ્યક્તિઓ આ રીતે સંકળાઈ શકે. ગ્રંથને જાણે આમ પોતાનો સ્વજન માન્યો હોય ને એવી રીતે ઘર જેવો સંબંધ પદાર્થો સાથે. જ્ઞાનની ખોજ એમણે એવી ચલાવી કે ખરેખર મરજીવા બની અંદરથી મોતીઓ કાઢ્યા છે. આવા ઢગલાબંધ અનુભવો અમારા મહાત્માઓ જો બધા ભેગા થાય અને પદાર્થ બેસતો ના હોય અને પદાર્થને બેસાડી આપ્યો હોય એવા માત્ર પ્રસંગો ભેગા કરે, 500થી વધારે નીકળશે કે જેમાં પદાર્થ બેસતો ના હોય અને સાહેબે ક્યાંક સમન્વય કરી આપ્યો હોય, પદાર્થ જામતો ના હોય અને સાહેબ ક્યાંક સમન્વય કરી આપે. આવું કેટલીય વાર બન્યું છે કે પદાર્થ શોધવામાં સાહેબને જરાય વાર ન લાગે. જે પણ બોલે અનુત્તરવાસી દેવો, એ અનુત્તરના દેવો જ્યારે પણ આપણે સાંભળ્યું કે અનુત્તરના દેવો શયનમાં સૂતા સૂતા પોતાનું આયુષ્ય પૂર્ણ કરે અને સાગરો પમો પૂર્ણ કર્યા પછી ત્યાંથી નીકળી જાય અને એક બે પમમાં મોક્ષ પામી જાય, આ આપણે સાંભળેલું હોય. સાહેબ કહેતા ક્યાંક બોલ્યા હતા સાહેબ, એટલે એમના આધારે કોકે લખ્યું કે અનુત્તરના દેવો સૂતા પણ હોય ને બેઠા પણ હોય. કોક આચાર્ય ચેલેન્જ આપી કે આ ક્યાંથી લાયા તમે, તો કે જો અમે તો સાહેબ પાસે સાંભળ્યું છે. એટલે સાહેબ જે બોલે એને અમે સર્ચમાં નાખતા નથી, ક્યાંય સાહેબ બોલ્યા છે તો કે તમે પૂછો તો ખરા. તો મહાત્મા પૂછવા કે સાહેબ આ ક્યાં છે, કે તત્વાર્થ ભાષ્ય લાવ, તત્વાર્થ લાવતો ચોથો અધ્યાય કાઢજો અને એમાં પાઠ શોધ, શયિતા સ્થિતાવા લખ્યું છે કે નહીં, જો શયિતા સ્થિતાવા, સૂતા હોય અથવા બેઠેલા હોય, આ પાઠ નીકળ્યો. પાઠ સાહેબને ઉપસ્થિત અને ક્યારેક બેઠા પણ હોય, આ પાઠ જ્યારે નીકળ્યો ત્યારે થાય કે કઈ રીતે એમણે વાંચ્યું હશે, ક્યારે એ જાહેરમાં નથી આવ્યા. કમ્મપૈડીના કર્મશાસ્ત્રના ગ્રંથોનું પ્રકાશન જ્યારે થયું અને એ વખતે પ્રેમસુરી મહારાજે એમને કીધેલું કે તારે આજે વ્યાખ્યાન કરવાનું છે, બધી પંડિતોની સભા છે, આજે તારે વ્યાખ્યાન કરવાનું, કે જી સાહેબ. અહીંયા બેઠા પછી કે આજે તારે વ્યાખ્યાન કરવાનું, કે જી સાહેબ, અને વ્યાખ્યાન પ્રાકૃતમાં કરજે, કે ભલે સાહેબ. અને પ્રાકૃતમાં સાહેબ બોલ્યા, આ છે ને સાંભળેલા પ્રસંગો છે પણ જોવાના રહી ગયા એવું લાગે. ક્યાંક આપણને મનમાં થાય કે એ વખતે સાહેબ કઈ રીતે બોલ્યા હશે, પ્રાકૃતમાં એ ભાષાકીય એમની અસ્ખલિતતા કેવી, અને સાહેબ પ્રાકૃતમાં આખું આ વસ્તુ પર પંડિતોની સભામાં ત્યારે બોલ્યા, એ એમણે જે કંઈ પણ નિવેદન કર્યું હશે એ ભાષા અને ભાષાની સાથે પદાર્થ ગોઠવી અને પ્રાકૃત ભાષામાં બોલવાનું, બહુ જ સહજતાથી એ બોલ્યા. એની નોંધ આખી દુનિયાએ લીધી હશે, સાહેબના મનમાં એની કોઈ નોંધ નહીં. નિરાલું વ્યક્તિત્વ, કંઈ જ અસર નહીં, કંઈ જ અસર નહીં. આટલો વિશિષ્ટ મહોત્સવ ચાલતો હોય અને જે નિમિત્ત હોય ને એ નિમિત્ત એ છે સાહેબ પોતે, અને સંપૂર્ણ નિર્લેપ, ક્યાંય એમને અસર ન હોય, એમને ક્યાંય અંદર અડતું ન હોય, ક્યાંય આમાં તમે સાહેબને જીને આજે પણ પૂછશો ને તો આજે પણ આજે રાત્રે શું છે કે સાહેબને ખબર નહીં હોય પ્રોગ્રામ શું છે. 3 દિવસ છે તો સેના માટે છે ને શું છે આપણે બધાને ખ્યાલ હોય, સાહેબને કશી ખબર ન હોય કે શું ચાલે, કે ચાલે છે કરવા દેવાનું, કંઈ વાંધો નહીં ભલે થતું. સાહેબ એકદમ નિર્લેપ રહેનાર વ્યક્તિ, અને કંઈ જ અસર ન હોય. આટલા મોટા વિશિષ્ટ પ્રસંગની અસર ક્યાંય ન થાય. દરિયાની વચ્ચે નાવ ચાલે, એ સ્ટીમરને સાથે મોજા અથડાય પાછા ફેંકાય, એ અંદર એક પાણીની ટીપાની અસર ન હોય,
એ તરતી રહે. બસ એ રીતે આ ઉત્સવ ને મહોત્સવ ને પ્રસંગ એની વચ્ચેથી સાહેબ ગુજરે છે, પણ ખરેખર પાણીની અસર ના હોય ને એ રીતે તરતી તરતી નાવડી આગળ ચાલે છે. આ એવી ક્રુઝ છે જેમાં બેસો એટલે ખબર પડે નિર્લેપતા, એવી આંખે ઉડીને વળગે એવી જ્ઞાનની પ્રતિભા અલૌકિક, ધારણા શક્તિ એમની અદ્ભુત કક્ષાની, અર્થ સમન્વય કરવાની કળા એટલી જોરદાર, અને સાથે મહાત્માઓની સાથે જ્યારે યાદશક્તિ છે ને, માત્ર યાદશક્તિના ઘણા પ્રકારો છે, યાદશક્તિને માત્ર પદાર્થની અપેક્ષા નથી કહેતો, એમની યાદશક્તિ એક અજબ કક્ષાની છે. નાનાલાલભાઈ પંડિતજી છે દાદરના, વર્ષો પહેલાં મને એમ કીધેલું, મને કે કાગળ લઈને હું સાહેબ પાસે મુંબઈ ગયેલો કે સાહેબ આ કાગળ મારી પર આવ્યો છે ન્યાયના અમુક ગ્રંથો, છ ગ્રંથોની બે બે નકલ આ મંગાવેલી છે કોઈ મહાત્માએ. હવે મહાત્માએ નામ નથી લખ્યું, નીચે નામ નથી લખ્યું અને સ્થળ નથી લખ્યું, તો મારે આ ગ્રંથો જ્ઞાન ભંડારમાંથી કાઢી અને કોને મોકલવા અને ક્યાં મોકલવા, એ આ લખવાનું ભૂલાઈ ગયું છે. તો સાહેબ તમે મને કેમ કહેવા આવ્યા કે સાહેબ મારી પાસે ગ્રંથો મંગાવે ને લગભગ આપના સમુદાયમાંથી મંગાવે છે અને લગભગ દાદર આરાધના ભવનના ભંડારમાંથી હું મોકલતો હોઉં, હવે આપના આટલા બધા છે માં કોણ હશે એટલે મને ખ્યાલ નથી. એમને વિશ્વાસ કે આપને પૂછો, અક્ષર જોયા, અક્ષર જોયા અને અક્ષર જોતાની સાથે પાંચ સેકન્ડ નથી થઈ, પાંચ સેકન્ડ થઈ અને કીધું કે આ ભૂલકણો એટલે ઉદય વલ્લભ છે, મોકલી આપ. ટપાલ મારી હતી મારે દીક્ષાના 3 વર્ષ થયેલા, અને ઉતાવળમાં ખાલી બહુ મહત્વની વસ્તુ, ખાલી કોને મોકલવાને ક્યાં મોકલવા, આટલું ભૂલો લખવાનું રહી ગયું. નાનાલાલભાઈ પાસે સાહેબ દાદર જોઉં છું કંઈ કામ છે, ઉભા રહ્યો એક મિનિટ ચિઠ્ઠી આપજો. ઉતાવળમાં મેં ભાઈને કોકને લખીને આપી દીધું, ગ્રંથોના નામ, એના કર્તાના નામ, ટીકા કઈ એ બધું લખવાનું હતું, એમાં ઉતાવળમાં આ વસ્તુ પર ફોકસ નહીં રહ્યું, ધ્યાન બહાર ગયું ને જતી રહી ટપાલ. સાહેબે જોયું પછી ઘણા વખતે અમે ભેગા થયા ને ત્યારે મને નાનાલાલભાઈએ વાત કરી, મેં સાહેબને પૂછ્યું હતું ત્યારે તું સાહેબ આવું કંઈક બનેલું, સાહેબે બન્યું હોય મને આપને કેવી રીતે ખ્યાલ હોય, મને કે કેમ અક્ષર પરથી સાધુને ઓળખાય. અને પછી સાહેબે આખી સિરીઝ સમજાવી મને કે આપણા સાધુ હોય તો હું નાયક છું, દરેક સાધુના અક્ષરનો મને ખ્યાલ હોવો જોઈએ, મને ટપાલ આપો એટલે અક્ષર પરથી ખ્યાલ આવે કે આ કોની ટપાલ છે, નામ નહીં વંચાવવાનું. બધું કેટલા, મને કે મારી સાથે પત્ર વ્યવહાર હોવો જોઈએ, પત્ર વ્યવહાર ન હોય તો ખ્યાલ ન હોય, પણ જેના અક્ષર મેં વારંવાર જોયેલા હોય કોઈ પણ સાધુનો પત્ર આપો હું અક્ષર પરથી કહી દઉં કે આ કયા સાધુનો પત્ર છે. રૂમની બહાર 10 સાધુ વાતો કરતા હોય સમુદાયના, કોઈ પણ 10 સાધુ, તો એ અવાજ પરથી કહી દે કે કોણ સાધુ વાત કરે છે, અવાજ પરથી સાધુને માપી શકે, અક્ષર પરથી સાધુને ઓળખી શકે. તમારા ઓફિસમાં 110 માણસ જો કામ કરતું હોય એવા સુખી સંપન્ન હશો 110 માણસોના નામ બોલો, અને સાહેબની પાસે 575 હોય એ સાહેબને 650 નામ મોઢે હોય, 650 નામ ભણતા સાધુને બોલાવીને પૂછે કે શું વાંચે છે અત્યારે, તો સાહેબ અનુવેગ દ્વાર 3 વર્ષ પહેલાં મળ્યા હતા ત્યારે તું અનુવેગ દ્વાર વાંચતો હતો, તો હજી ચાલે છે, તો કે ના સાહેબ બરાબર છે, હા ત્યારે ચાલતું હતું ત્યારે સાહેબ, પછી મુકાઈ ગયું, અસજ્જાઈ આવી, હોળી આવી, પછી આમ થયું સાહેબ, પછી મુકાઈ ગયું હતું એટલે પછી થયું જ નહીં, એટલે હમણાં ફરીથી કાઢ્યું છે, એટલે સારું ભલે વાંધો નહીં, પણ 3 વર્ષ પહેલાં આ સાધુ અનુવેગ દ્વાર સૂત્ર વાંચતો હતો એટલી સાહેબને કાળજી હોય. ધારણા શક્તિ એક જ પ્રકારમાં નથી, સાધુને અક્ષર પરથી ઓળખી શકે, સાધુને અવાજ પરથી ઓળખી શકે, એનો અભ્યાસ કોના શું ક્યારે ચાલતા એ પણ યાદ હોય, અને પાછું પોતે જે ભણ્યા હોય એ ક્યાં આગળ એપ્લાય કરવું ને ક્યાં મૂકવું એનો પણ સાહેબને પાક્કો ખ્યાલ હોય, એક અજબ ગજબની પ્રતિભા છે. એવા પ્રકારની વિશેષતા, લીડરશિપ ક્વોલિટી જેને કહેવાય ને, કે સમજાવવું એ જ્ઞાન અંદર પચાવ્યા પછી ઓથોરિટી છે, અને ઓથોરિટી ને એગ્રેશન બે લગભગ છે સામાન્યથી સાથે ચાલે, ઓથોરિટી ને એગ્રેશન વગર ફાવે નહીં, અને એગ્રેશન હોય તો જ ઓથોરિટી ટકે, એ સામાન્યથી લીડરશિપનો ફંડા જે એમ કહે છે કે જ્યાં તમારામાં આક્રમક મિજાજ ન હોય ને ત્યાં સુધી કોઈ દિવસ તમારા ઓથોરિટી તમે એક્ઝિક્યુટ ના કરી શકો. સાહેબને અમે જોઈએ જે વર્ષોથી 25 વર્ષથી જે ઓથોરિટી છે વિધાઉટ એગ્રેશન, અને કીધું ત્યાં જવાનું, પણ ઓથોરિટીને એગ્રેશન વગર એક્ઝિક્યુટ કરી શકે અને એટલી સાતતથી અમલમાં મૂકી શકે એવી ઓથોરિટી બહુ દુર્લભ, એટલે લીડરશિપ ક્વોલિટીમાં રેર ક્વોલિટી જેને કહેવાય ને, એવું વ્યક્તિત્વ કે જ્યાં આક્રમક થયા વગર પાછું થતાં એટલું જ આવડે, એટલા જ આક્રમક થઈ પણ શકે પણ લગભગ આક્રમણની જરૂર ન પડે, અને જ્યાં એકદમ મજબૂત સેન્ટેન્સ કે નિવેદન કરવું હોય ત્યાં એક પણ શબ્દ ચોર્યા વગર મજબૂત શબ્દ કહી શકે એવું ગજબનું વ્યક્તિત્વ છે. આ છે ને વાત્સલ્ય જ્ઞાનનું પરિણામ છે, શ્રમણ વાત્સલ્યના જ્ઞાનનું પરિણામ છે, એટલે જ્ઞાનને પ્રતિભાની સાથે અને પરિણામની સાથે છેક સુધી એમણે સાંકળીને રાખ્યું. જીવનમાં જ્ઞાન યોગની વિશિષ્ટ આરાધના કરનાર મહાપુરુષ છે, એમના જીવનમાંથી આપણને જેટલું મળે, ખાસ આપણે એમ થાય મનમાં કે સાહેબના જે મનના પરિણામો અને મનના જે અરમાનો છે ને એ બસ આપણે જીવનમાં પૂરા કરી શકીએ, કદાચ આ મહાપુરુષને કોઈ ઉત્સવ કે મહોત્સવ અથવા કોઈ પણ પ્રકારના ગુણાનુવાદ એમને આ અપેક્ષા છે જ નહીં.
પણ આ સાહેબના રોમ રોમમાં જો પદાર્થ કોઈ ઘૂંટાયો હોય તો એ સંઘ ભાવના, સંઘ વાત્સલ્ય અને સંઘ એકતા અને સંઘ સંવાદિતા. આ જ કશું ના કરી શકે. આખો મારો સંઘ એક થઈ જાય એ મારા કે તમારા વશમાં ન હોય. કાર્યો કરે છે, સાહેબજીની નિશ્રામાં રહેવા મળે એ બહુ ઊંચું સૌભાગ્ય છે. સાહેબના આશ્રિત તરીકે રહેવા મળે અમારા માટે છાતીફાટ ગૌરવ છે. દરેક સમુદાયના સાધુ આજે આનંદ અનુભવે છે કે આવી પ્રેમાળ, આવી હુંફાળી અને આવી યશસ્વી નિશ્રા અમને મળી છે. વર્ષો સુધી આ નિશ્રા અમને મળેલી રહે અને સાહેબ દીર્ઘાયુષ્યપૂર્વક હજી વર્ષો સુધી અમને સૌને, આપણને સૌને નિશ્રા પ્રદાન કરી અને પોતાના જ્ઞાનના ખજાનાને સંઘ સામે લૂંટાવતા રહે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. સૂર્ય ઘોષ છે મન ગમતા.